હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ. આજે છે 26 મે અને આજે ગુરુવાર છે, એટલે અમે પેલું જે ક્વાર્ટર બતાવ્યું હતું, ગવર્મેન્ટ ક્વાર્ટર, અમારું નવું ઘર, ત્યાં આજે અમે કુંભઘડો મૂકવા જવાના છીએ. તો ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે. 9:30 થયા છે, શ્રી હજી સૂતી છે, અમે લોકો નાહી ધોઈને બધા રેડી થઈ ગયા છીએ. મેં બધું પૂજાનું તૈયાર કરી દીધું છે, મતલબ કુંભઘડાની વસ્તુઓ, અને બસ હમણાં 10:30નું સારું મુહૂર્ત છે, એટલે અમે લોકો 10 વાગે નીકળીશું. રસ્તામાંથી બાકી બધું લેતા જઈશું. તો આમાં બધું એ તૈયાર થઈ ગયું છે અને આમાં કંકુને નાખી દીધું, ત્યાં જઈને ખાલી પાણી નાખવાનું રહે. અને શ્રીને હજી સૂતો છે. તૈયાર થઈ ગયો જવા માટે. તો આ બધો થોડો કુંભઘડાનો સામાન અને થોડો બીજો સામાન લઈ લીધો છે અને તૈયાર થઈ ગયા છીએ. હવે નીકળીએ. આંબો કે આસોપાલવના પાન ગોતતા હતા, ફાઇનલી અહીંયા આસોપાલવ દેખાઈ ગયો, તો હવે અમે આસોપાલવના પાન તોડી લઈએ અહીંયાથી, એટલે આંબો રસ્તામાં ગોતવો નહીં. હા, બધા બેસી ગયા. ક્યાં જઈએ શ્રી? એને આપણે શું કરવાનું છે? આજે કુંભઘડો મૂકી દેવાનો છે. શું કરવાનું છે બોલતો? બોલતો, કુંભઘડો. અમે લોકો હવે જવા માટે નીકળી ગયા બધા. અહીંયા સરૂપાની ઉત્તમભાઈ, અહીંયા પપ્પા, અહીંયા શ્રીન્યો. હવે ન મળે ને, પછી આપડે બંધ કરવું પડશે. થોડીક વાર ચોખા નાખો એ ઢગલો જ કરો. તો અમારું શુભ મુહૂર્ત અમે સાચવી લીધું છે. કુંભઘડા નો પ્રોગ્રામ બસ જસ્ટ હમણાં થઈ જશે. શ્રી તું દરવાજા પાસે ના જતી હોય ને તો એને કે લખી નાખો ને તમે. તો ફાઇનલી આજનો અમારો દિવસ બહુ સરસ રહ્યો છે. કુંભઘડો મૂકી દીધો છે. બીજું એ કહેવાનું કે આજે અમે કુંભઘડો મૂક્યો અને આજે સાંજે જ અમે ઘર પણ શિફ્ટ કરવાના છીએ, એટલે ઇવનિંગ પછી, એટલે સાંજના ટાઈમે જ બધો સામાન ફેરવવાનો છે. અહીંયા દેખાવી ખા, બે બહુ ટેસ્ટી છે. હવે સામે વાળા આંટીને હું પ્રસાદ દેવા જાઉં છું, બાકી કોઈને ઓળખતા તો નથી. ગેસ કનેક્શન સ્ટાર્ટ કરી દીધું છે, તો આવી ગયા છે ગેસ ભાઈ. લો
તો અહીંયા આવી ગયો છે પણ હવે રસોઈ કદાચ કાલથી શરૂ કરવાની છે આજે તો હજી સાંજે જ એક સામાન ફેરવવાનું છે એટલે તો આજે સાંજે આપણે રજા તો હવે જઈએ છીએ પાછા ઘરે 12:30 ત્યાં અમે સવારે રસોઈ બનાવી નાખી હતી કેમ કે ચૂલો અહીંયા આવવાનો તો ખબર હતી તો હવે સાંજે પાછા આવશું વાવ તો 3:30 પૂણા ચાર વાગ્યા છે મસ્ત લીંબુ શરબત બનાવી દીધું છે અને બાકીના ઊંઘનસી લોકો ઊંઘે છે અને અમે ખાખા ખોળીવાળા માણસો નથી ઊંઘતા તો અહીંયા જો ઉત્તમભાઈ ખાખા ખોળી કરવા માંડ્યા છે અને જોઈ લો એટલા જ વાગ્યા છે આ સામાન બધો અસ્ત વ્યસ્ત કરી નાખ્યો છે અહીંયા પણ અને બતાવી દઉં સૂતેલા લોકોને અચ્છા તો જાગી ગઈ છે લીંબુ શરબત ને બધું પીને આ જુઓ અમારું પેકર્સ એન્ડ મૂવર્સ ની ટીમ અમે સ્ટાર્ટ થઈ ગયા બધા તો બધું પેકિંગ ચાલી રહ્યું છે જોરદાર અહીંયા પણ અહીંયા બી અડધું પોણું ખાલી થઈ ગયું બધું જોઈ લો અને અહીંયા પણ અહીંયા અમારી ટીમ છે અહીંયાથી બી બધું ખાલી છે તો શિફ્ટ ટીમનું કામ તો બહુ જોર શોરથી ચાલ્યું છે અત્યારે 5:20 થઈ છે પણ ઓલમોસ્ટ 90% સામાન પેક થઈ ગયો છે તો આવું બધું છે બધું પેક થવા માંડ્યું છે આ રસોડું ને હેલો આ બેડ ખોલવાનો છે તો આ બધું હવે સામાન ફેરવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે નીચે ટ્રેક્ટર આવી ગયું છે 2-4 માણસો આવી ગયા છે એટલે આ બધું બહાર આવી ગયું છે બેડ અને શ્રી છે એ થોડીક વાર અહીંયા રમે છે એટલે કંઈ વાંધો પણ ના આવે હા એ પેટી તો કાઢવી જોશે હા એ આપણું શું છે એ આપણું હાલો રેવા દો સવા 9 થઈ ગયા અડધો પોણો સામાન જતો રહ્યો છે થોડુંક રહ્યું છે અને આ મારા નેઇબરે પાસેથી પાણીપુરી આવી છે અને એક જગ્યાએથી આ આવ્યું છે તો થોડા અમે રિફ્રેશ થઈ જઈએ હવે રાતના 11 વાગી ગયા છે અને ઘર એકદમ બધું ખાલી થઈ ગયું છે હું તમને બતાવી દઉં અને આ દુનિયા અહીંયા મૂકીને જવાની છે આમાં લખ્યું છે ધ વર્લ્ડ અને હવે અમે બધા જઈશું કશે જમવા આ પણ ધાર્મિકના બધા ફ્રેન્ડ્સ લોકો છે તો બધા હવે અમે કશે જમવા જઈશું અમને રાતે આ એક જગ્યાએ જમવાનું મળ્યું છે અને પાર્સલ કરાવીએ છીએ તો હવે રાતે 12:30 બધા જમવા બેસી ગયા છે નવા ઘરે તો
જોઈ લો બધા જોઈ અમે આમાંથી એક ભાઈને ઓળખીએ રાજુભાઈને બાકી ધાર્મિકના સ્ટાફના જ છે બધા બસ તો આવું છે બધું ઘરમાં પહોંચી ગયું છે શ્રી બેન શું કાલે છે હવે સુઈ જાઓ હા બેટા તો હવે 1:30 વાગે કામ ચાલી રહ્યું છે અમારા છોટે જેઠાલાલ બેસી ગયા છે ઇસ્ત્રી કરવા કેમ કે આ બડે જેઠાલાલને કાલે રાતે આજે રાતે જ જવાનું છે બહાર દોઢ વાગી ગયો છે રાતના અને બસ હવે અમે નવા ઘરે પહોંચી ગયા બધા જમી લીધા અને બીજા લોકો બધા જતા રહ્યા છે અને બસ હવે બધા બહુ જ થાકી ગયા છીએ તો અમે હવે સૂઈ જઈએ અને એની જ સાથે આજનો વ્લોગ પણ પૂર્ણ કરીએ છીએ કાલે મળશું નવા વ્લોગમાં.